હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં. આપણે બીજના દર્શન અચૂક કરવા જોઈએ એવું શાસ્ત્રમાં વર્ણવ્યું છે. કારણ કે ગણપતિએ ચંદ્રને આપેલા શ્રાપને લીધે ચોથના દર્શન કરવાથી દોષ લાગે છે. પરંતુ જો બીજના દર્શન કર્યા હોય તો ચોથના દર્શન કરવાથી દોષ લાગતો નથી. આમ આપણી ભારતીય બહેનો બીજના દિવસે અચૂક બીજના દર્શન કરી ખાંડ અથવા સાકરનો પ્રસાદ ધરે છે. તો એની પાછળની દંતકથા શું છે એ આપણે જાણીશું. ભાદરવા માસની અજવાળી ચોથે ગણેશજી આકાશ માર્ગે કૈલાસ પર્વત તરફ જઈ રહ્યા હતા. તેમનું મુખ જોઈ ચંદ્ર હસવા લાગ્યો અને ગણેશજીની મજાક ઉડાવવા લાગ્યો. આ જોઈ ગણપતિ ચંદ્ર પર ગુસ્સે થયા. તેમણે ચંદ્રને શ્રાપ આપ્યો, તારા રૂપનું ખૂબ અભિમાન છે, તો જા આજના દિવસે જે તારી સામે જોશે તે મુશ્કેલીમાં મૂકાશે, એવો શ્રાપ આપ્યો. ચંદ્ર ધ્રુજવા લાગ્યો. શાપ આપીને ગણેશજી તો ચાલતા થયા, પરંતુ ચંદ્ર એટલો ડરી ગયો કે તે કમળમાં જઈ છુપાઈ ગયો. આ વાતની ખબર પડતા બધા દેવો ચિંતાતુર થયા. કેટલાક દેવ બ્રહ્મા પાસે ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા ગયા. બ્રહ્માએ કહ્યું, ગણપતિના શ્રાપનો તો કોઈ ઉકેલ નથી, છતાં જો તમારે શાપનું નિવારણ કરવું હોય તો ગણેશજીનું વ્રત કરી ચંદ્રએ તેમને મનાવવા પડશે. ભાદરવા માસની અજવાળી એકમથી આ વ્રત શરૂ થાય છે. તેના માટે ગણેશજીની મૂર્તિ બનાવી ચંદ્ર તેની સ્થાપના કરે, ચાર દિવસ સુધી વિધિવત પૂજા કરે, લાડુનો પ્રસાદ ધરે, ગણેશજીની સ્તુતિ કરે અને ચોથા દિવસે ઉપવાસ કરે અને સાંજે વાજતે ગાજતે મૂર્તિ જળમાં પધરાવે. આ દિવસોમાં બ્રહ્મ ભોજન કરાવવું અને વસ્ત્રનું દાન કરવું. આ વ્રતથી ગણેશજી જરૂર પ્રસન્ન થશે અને ચંદ્રને શાપમાંથી મુક્તિ મળશે. ભાદરવાની અજવાળી એકમ આવતા ચંદ્રએ વ્રતની શરૂઆત કરી અને વ્રત પૂર્ણ થતાં ક્ષમા માંગી કે હે દેવ, હું જાણે અજાણે તમારા દોષમાં આવ્યો છું, તો મને ક્ષમા કરો. ચંદ્રની આજીજીથી ગણેશજીની તેના પર પ્રસન્ન થયા અને આશીર્વાદ આપતા બોલ્યા, હે ચંદ્ર, તને હું શાપ મુક્ત તો ન કરી શકું, કારણ કે મારો આપેલો શ્રાપ ક્યારેય મિથ્યા જતો નથી, પણ હું તને તેના કલંકથી મુક્ત કરું છું. કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દર્શન કર્યા પછી ચોથના દિવસે તારા દર્શન કરશે, તેને કોઈ પણ સંકટનો સામનો નહીં કરવો પડે. આ રીતે ચંદ્ર ઉપર આવેલી સમસ્યાનું સમાધાન થઈ ગયું. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. વિડીયોને લાઈક કરજો અને આ માહિતી તમને પસંદ આવી છે તો તમારા મિત્રોને શેર જરૂર કરજો. અને આ ચેનલ ગુજ્જુ પરિવાર હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો અને આવી જ માહિતી લઈને ફરી મળીશું. બાય બાય.